ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી પર્યાવરણમાં આપણે પાઠ નંબર 6 રૈયાની મુસાફરી એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. પાઠ 1-5 છે, એની લિંક પણ નીચે આપેલી છે. એ ન જોયા હોય તો એ તમે ફટાફટ જોઈ લેજો. આગળ વધી આપણે જોઈ લઈએ રૈયાની મુસાફરી. પ્રશ્ન નંબર 1 જોઈએ આપણે, કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, તમે કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકો છો? તો અમે બસ, ટ્રેન અને વિમાનમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકીએ. બીજો ક્વેશ્ચન છે, તમે મુસાફરી દરમિયાન શું કાળજી લેશો? તો વાહનમાં ચડતા ઉતરતા ધક્કા મુક્કી કરીશ નહીં. જોરથી બસ અથવા ટ્રેન હોય તો એમાં જોરથી સાવધાન રહીશ અને બારીમાંથી હાથ કાઢીશ નહીં, અને મો પણ કે મોઢું પણ બારીમાંથી બહાર કાઢીશ નહીં. એવી ઘણી બધી કાળજી આપણે રાખવી પડે. ત્રીજો પ્રશ્ન છે, મુસાફરી દરમિયાન તમારે જ્યાં ઉતરવાનું છે તે સ્ટેશનનું નામ સુરત જંકશન છે, તો તમે કયા વાહનમાં મુસાફરી કરતા હશો? તો સુરત જંકશન હોય તો હું ટ્રેનમાં મુસાફરી કરતો હોઈશ. આગળ છે ચોથો પ્રશ્ન, તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો, ત્યાં તમને શું શું જોવા મળશે? તો કચ્છના નાના રણમાં સફેદ રણ, કાળો ડુંગર અને દાદા મેકરણની સમાધિ જોવા મળશે. પાંચમો પ્રશ્ન છે, ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે? ટિકિટ ચેકરનું મુખ્ય કાર્ય કે પ્રવાસીઓની એટલે કે જે મુસાફરી કરનાર વ્યક્તિ છે એની ટિકિટ ચકાસવાનું હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ? તો જો અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવેલ હોય તો આપણને બેસવા માટેની યોગ્ય જગ્યા મળી રહે છે અને સારી રીતે મુસાફરી આપણે કરી શકીએ છીએ. હવે છે નીચેના ચિત્રો વિશે લખો. પેલું છે સુરજબારી પુલ. તો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને તેનું પ્રવેશ દ્વાર એટલે સુરજબારી પુલ, જે કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લા અને કચ્છ સાથે જોડતો એક જ માર્ગ છે, કે આ માર્ગ હાંડકિયા બ્રિજ પર આવેલો સુરજબારી પુલ છે. પછીનું છે ચિત્ર, કચ્છનું સફેદ રણ છે. કચ્છના નાના રણમાં ચામેલા મીઠાના લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં કે દૂર સુધી સફેદ સાદર પાથરી હોય તેવું દેખાય છે, તેથી કચ્છના નાના રણને સફેદ રણ કહે છે. દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને નિહાળવા આવે છે. પછી અમદાવાદ સિટીનું દ્રશ્ય છે, કે અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું 5મા અને શહેરી વસ્તી પ્રમાણે 7મા ક્રમનું શહેર છે. તે સાબરમતી નદીના કિનારે વસેલું છે. અમદાવાદમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેમાં ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, સીદી સહિદની જાળી વગેરે સ્થળો જોવાલાયક છે. પછી છે રેલવે સ્ટેશન છે. તો વાહન વ્યવહારમાં રેલગાડી એક એવું વાહન વ્યવહારનું સાધન છે કે જેમાં એક સાથે 500થી વધારે મુસાફરો મુસાફરી કરી શકે છે. ટ્રેનનું ભાડું પ્રમાણમાં સસ્તું હોવાથી ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે. ટ્રેન બે પ્રકારની હોવાથી કે એક મુસાફરી માટે અને એક માલ સામાન માટે એનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3 છે, નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી લખો. તો બસમાં મળતી સુવિધા, રેલવેમાં મળતી સુવિધા અને વિમાનમાં મળતી સુવિધા. આપણે બસમાં મળતી સુવિધા જોઈએ તો બેસવા માટેની સીટ હોય, એમાં ફર્સ્ટ એડ બોક્સની સુવિધા હોય, બૂટ સંપલ સ્ટેન્ડની સુવિધા હોય, એર કન્ડિશનરની સુવિધા આવે છે, એસી, સામાન મૂકવા ડેક્કી હોય છે, ઇમરજન્સી ગેટની સુવિધા હોય છે, વિકલાંગ માટેની સીટ પણ અલગ હોય છે, પછી સ્ત્રીઓ માટે પણ સીટ હોય જે અલગ હોય છે, આ સુવિધા હોય. પછી સજેશન બોક્સ હોય છે, ટીવી હોય છે, એમાં વાઈફાઈ હોય છે, લોકેશન હોય છે, ઘણી બધી સુવિધા હોય છે.
રેલવેમાં પણ નાસ્તાની સુવિધા, બેસવા માટે સીટ હોય, ઇમરજન્સી સેનની સુવિધા હોય, ટોયલેટ બાથરૂમ સ્ત્રી પુરુષ માટે અલગ ડબ્બા હશે, કિચનની સુવિધા હોય, રસોડાની, એસી અને પંખા, આવી બધી સુવિધા રેલવેમાં મળતી હોય છે. પછી છે વિમાનમાં મળતી સુવિધાઓ, એમાં એર હોસ્ટેસ એટલે બેઠા હોય તેવી જાણકારી બધી મેળવવા માટે, ખાવાની સુવિધા હોય છે, વાંચન માટે પુસ્તક હોય છે, ફર્સ્ટ એડ બોક્સ હોય છે, સામાન માટે ડિક્કી હોય છે, ટોયલેટ બાથરૂમ પેરાશૂટ આવી બધી સુવિધાઓ એમાં મળે છે. હવે તમે મુસાફરી કરેલી હોય એના વિશે લખવાનું છે. તો જો જોયેલું સ્થળ જૂનાગઢ હતું, ત્યાં હું જોયું તો ઉપરકોટ કિલ્લો, શકરબાગ, નરસિંહ મહેતાનો છોરો, ગિરનાર પર્વત, અશોક શિલાલેખ, દામોદર કુંડ. મુસાફરી માટે વાહન બાઇક લઈને ગયા હતા. પછી પુરુખિયા મંદિર કે હનુમાન દાદાનું મંદિર છે જોવાલાયક સ્થળ મસ્ત. પછી ત્યાં તો અમે મુસાફરી માટે ચાલીને ગયા હતા. પછી દામનર કુંભનાથ મહાદેવ છે, કુંભનાથ મંદિર, તળાવ, બગીચો, કેન્ટીનની દુકાન. મુસાફરી માટે વાહન હતું છોટાથી. આ રીતનો છરચ મજાનો છઠ્ઠો પાઠ છે રિયાની મુસાફરી. એ પાઠનું સ્વચ્છન પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોયું આપણે. હવે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો હવે મળશું આપણે પાઠ નંબર 7, રિયાની ટ્રેન મોડી પડી. તો મળીએ પાઠ નંબર 7માં.